ડભોઈ નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં એકત્રીસ જેટલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી શાંતિપૂર્ણ રીતે સામાન્ય સભા પૂર્ણ થઈ ડભાઈ નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ કાજલબેન દુલાણીની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી આ પ્રસંગે ઉપપ્રમુખ એમ એચ પટેલ કારોબારી સભ્ય વિશાલ શાહ નાણાં મંચના ચેરમેન બિપેન શાહ સહિત વિરોધ પક્ષના સુભાષભાઈ ભોજવાની છત્રીસ સભ્યોની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કુલ એકત્રીસ જેટલા વિકાસના કામોમાં એજન્ડા સરવારનું આટે આશરે ચાર કરોડના વિકાસના કામો જેમાં રોડ રસ્તા પાણી તેમજ વોર્ડ નંબર નવમાં ફાળવવામાં આવશે નગરના વિકાસ હેતુ વપરાશે સાથે જ આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા સુભાષભાઈ ભોજવાની દ્વારા મોતીબગ ટાંકીને ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી નવી બનવા અને જૂની જર્જરી ટાંકી તોડી પાડવા બંને કામો એકસાથે શરૂ થાય તેવી રજૂઆત કરવામાં આવી ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તુ તુ મેં મેં ચાલ્યા બાદ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી સામાન્ય સભામાં મોતીબાગ શાકભાજી બજારને તેના સ્થાને જલ્દી લાવવા જવા તેમજ મોતીબાગને વિકસાવવા માટે પુનઃ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી નગરના વિકાસના કામો સાથે આગામી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખી લાગતા વળગતા કર્મચારીઓને સૂચના આપી મોનસૂન કામગીરી સત્વરે પૂરી કરવાના નિર્ણયો લેવાયા છે બિલાલ ભુરાવાલા ન્યૂઝ ન્યુઝ ડભોઈ